नमस्कार विद्यार्थी मित्रों, गया वक्ते आपणे द्रावणनी सांद्रता विषे शीखी गया। हवे आपणे मोलारिटी अने मोलालिटी आम बन्ने मुद्दाओ विषे आजे शीखीशुं। हवे आपणे मोलारिटी अने मोलालिटी बोलवामां एक जेवुं लागे छे, पण बन्ने अलग छे, तेमां थोड़ुं कॉमन पण छे। तो मोलारिटी अने मोलालिटी बन्नेनी बन्ने सांद्रताना एकमो छे। अने सौथी पहला तो आपणे मोलारिटी जेने आपणे कैपिटल एम वडे अने मोलालिटी जेने आपणे स्मॉल एम वडे दर्शावीशुं। पहेलो डिफरेंट आपणे जोईए तो आ बन्नेमां आ छे, जे मोलारिटी कैपिटल एम अने मोलालिटी स्मॉल एम। तो पहला आपणे जोईए मोलारिटी। मोलारिटी तो सौ प्रथम आपणे व्याख्या जोईए तो के 1000 ml एटले के एक लीटर, ध्यान रखजो विद्यार्थी मित्रों, 1000 ml एटले के एक लीटर द्रावण में पगळेला द्रव्यना मोलनी संख्या ने मोलारिटी कहे छे। तो फरीथी विद्यार्थी मित्रों के 1000 ml एटले के एक लीटर द्रावण में ओगळेला द्रव्यना मोलनी संख्या ने मोलारिटी कहे छे। हवे आ व्याख्याने आपणे आ रीते समझी शकाय के द्रावणनुं कुल कद एक लीटर छे, 1000 ml एटले के एक लीटर छे, અને એક લીટર અંદર, એક લીટરની અંદર જ દ્રાવ્ય ઓગળેલો છે। ધ્યાન રાખજો, આ બાબત ખાસ ધ્યાન રાખવાની છે કે એક લીટરની અંદર જ દ્રાવ્ય ઓગળેલો છે, અલગ નથી। ધ્યાન રાખજો, આપણે દ્રાવણ કદ જે એક લીટર લઈએ અને તેની અંદર દ્રાવ્યના જેટલા જ મોળ ઓગાળીશું અને તેટલી જ મોલારિટી વધશે। જો આપણે 1 લિટર દ્રાવણમાં દ્રાવ્યના 1 મોળ ઓગાળીશું તો મોલારિટી 1 થશે। હું લખું છું, જો આપણે 1 લિટર દ્રાવણમાં દ્રાવ્યના 1 મોલ ઓગાળીએ તો મોલારિટી 1 થશે। સમજો કે જો આપણે 1 લિટર દ્રાવણમાં દ્રાવ્યના 1 મોલ ઓગાળીએ તો મોલારિટી 1 થાય, જો આપણે 1 લિટર દ્રાવણમાં દ્રાવ્યના 2 મોલ ઓગાળીએ, આની જગ્યાએ આપણે 2 મોલ ઓગાળીએ તો મોલારિટી 2 થશે। માટે આપણે એવું કહી શકાય કે દ્રાવણ જે કદ 1 લિટર લઈએ અને તેની અંદર દ્રાવ્યના જેટલા મોળ ઓગાળીશું તેટલી જ મોલારિટી વધશે। માટે આપણે જો 1 લિટર દ્રાવણમાં દ્રાવ્યના 5 મોળ ઓગાળીએ તો મોલારિટી 5 મોળ થશે। આમ આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે। હવે આપણે મોલારિટીને જે સૂત્ર વડે આ રીતે આપણે દર્શાવી શકાય, કેપિટલ એમ મોલારિટી બરાબર ગ્રામ પ્રતિ લીટર ભાગ્યા અણુભાર। આને આપણે આમ પણ લખી શકાય, ગ્રામ ભાગ્યા અણુભાર, છેદમાં છે આપણે લીટર જે છે લીટરને આપણે છેદમાં લખીએ તો અણુભાર ગુણ્યા લીટર। અને બીજી રીતે આપણે મોલારિટીને
આવી રીતે લખીએ, 1000 ગુણ્યા વજન ભાગ્યા અણુભાર ગુણ્યા કદ. હવે આપણે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે કે ગ્રામ પ્રતિ લીટર, ગ્રામ પ્રતિ લીટર મતલબ શું થાય? એક લીટર દ્રાવણમાં આપણે દ્રાવ્યના મોલને ઓગાળેલા છે. મતલબ શું થશે? મતલબ એવો થાય કે ગ્રામ લીટર, એનો મતલબ એક લીટર દ્રાવણમાં આપણે દ્રાવ્યના 1 ગ્રામ મોલને ઓગાળેલો છે. અને આનો હવે આ અણુભાર કોનો? આપણને અહીંયા જે ગ્રામ જે છે, ગ્રામ પ્રતિ લીટર જે છે, જે 1 લીટર દ્રાવણમાં આપણે દ્રાવ્યના 1 ગ્રામ મોલને જ ઓગાળેલો છે. અને અણુભાર, તો અણુભાર એ દ્રાવ્યનો અણુભાર થશે. અને સીધા જ આપણે ગ્રામ પ્રતિ લીટર આપેલા હોય તો અણુભારને ભાગીને મોલારિટી સીધી મળી જશે. તો એ જ રીતે આપણે ગ્રામ પ્રતિ લીટર ભાગ્યા અણુભાર. હવે આપણે આનું જ આ સૂત્ર, જે આપણે ગ્રામ ભાગ્યા અણુભાર ગુણ્યા લીટર જે છે, તો આપણને અહીંયા દ્રાવ્યનું વજન ગ્રામમાં લેવાનું અને દ્રાવણનું કદ એ લીટરમાં લેવાનું રહેશે. અને આ કિંમતો મૂકી અને મોલારિટી પણ આપણે અહીંયા ગણી શકીએ. હવે અહીંયા આપણને મિલીલીટર, લીટર છે માટે મિલીલીટરમાં આપણને આપેલું છે, પરંતુ આપણને અહીંયા 1000 લીધા છે. અહીંયા આપણને 1000 લીધા છે. હવે 1000 જે છે, મોલારિટી બરાબર 1000 ગુણ્યા વજન. હવે વજન જે છે, આમાં આપણને ગ્રામ ભાગ્યા અણુભાર ગુણ્યા લીટર, જેને આપણને જે કિંમતો મૂકી અને આપણને સીધી જ મોલારિટી, આમાં જો ગ્રામ આપેલું હોય, અણુભાર આપણને જે દ્રાવ્યનો અણુભાર આપણને ગણવાનો થશે, અને સીધું જ કદ મિલીલીટરમાં આપણે ગણીએ તો સીધી મોલારિટી આપણને મળી જાય. જો જે ત્રીજા સૂત્રમાં આપણે મોલારિટી બરાબર 1000 ગુણ્યા વજન ભાગ્યા અણુભાર ગુણ્યા કદ, તો વજન કોનું? વજન એ દ્રાવ્યનું વજન થશે. અને કદ કોનું થશે? કદ એ દ્રાવણનું કદ, જે ml મિલીલીટરમાં થશે, આ ગ્રામમાં થશે. જો ઉપર 1000 લખો છો તો દ્રાવણનું કદ મિલીલીટર લેવાનું. ધ્યાન રાખજો, જો 1000 લખો છો, જો ઉપર 1000 લખો છો તો દ્રાવણનું કદ મિલીલીટર લેવાનું. જો ઉપર 1000 નથી લખતા, જો ઉપર 1000 નથી લખતા તો દ્રાવણનું કદ લીટરમાં લેવાનું. આ ધ્યાન રાખજો, જેમાં આપણને અહીંયા જવાબ એક જ આવે છે, આમાં કોઈ આપણને કોઈ જવાબ બદલાતો નથી. ત્રણેય આપણને સૂત્રો જો મૂકશો તો ત્રણેયમાં જવાબ, રકમનો જવાબ એક જ આવશે. હવે આપણે મોલારિટીની વ્યાખ્યા શું છે આપણે ભણી ગયા. 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને મોલારિટી કહે છે. હવે દ્રાવ્યના મોલ હવે આપણે દ્રાવ્યનો 1 મોલ ઓગાળીએ તો કેટલું વજન ઓગાળ્યું કહેવાય? દ્રાવ્યનો 1 મોલ ઓગાળ્યો હોય તો તેનો મતલબ દ્રાવ્યના અણુભાર જેટલું વજન ઓગાળ્યું કહેવાય. અણુભારની વ્યાખ્યા શું છે? અણુભારની વ્યાખ્યા શું થશે? કોઈ પણ પદાર્થના, હું લખું છું, કોઈ પણ પદાર્થના 1 મોલનું
ગ્રામમાં વજન એ તેનો અણુભાર કહેવાય। ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અને સાથે સાથે લખતા પણ જજો। કોઈ પણ પદાર્થના એક મોલનું ગ્રામમાં વજન એ તેનો અણુભાર કહેવાય। જો આપણે એક લીટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યનો એક મોલ ઓગાળીએ તો મોલારિટી એક થશે, જેને એક મોલર દ્રાવણ કહી શકાય। જો આપણે એક લીટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના મોલ બે ઓગાળીએ તો મોલારિટી બે થશે, જેને આપણે બે મોલર દ્રાવણ કહી શકાય। આ સૂત્રના ઉપરથી આપણે એક સૂત્ર બનાવી શકીએ, તો કેપિટલ મોલારિટી કેપિટલ એમ બરાબર 1000 ગુણ્યા વજન, જે આપણને અહીંયા દ્રાવ્યનું વજન જે ગ્રામમાં આપણે લીધું, ભાગ્યા અણુભાર ગુણ્યા કદ, જે કદ જે છે એ આપણને, કદ મતલબ કે દ્રાવણનું કદ એમએલમાં। હવે તમે અહીં જોજો, અણુભાર કોનો, આ અણુભાર કોનો, દ્રાવ્યનો થશે, આ અણુભાર એ દ્રાવ્યનો થશે। ધ્યાન રાખજો, અણુભાર દ્રાવ્યનો થશે। હવે દ્રાવ્યનો છે તો આપણે જોઈએ તો વજન ભાગ્યા અણુભાર શું થાય, દ્રાવ્યના મોલ થશે। વજન ભાગ્યા અણુભાર એ શું થશે, દ્રાવ્યના મોલ થશે। અને તો મોલારિટી આપણે લખી શકાય, જો વજન ભાગ્યા અણુભાર એ શું થાય, દ્રાવ્યના મોલ, દ્રાવ્યના મોલ। તો આને આપણે આ રીતે પણ લખી શકીએ કે મોલારિટી બરાબર 1000 ગુણ્યા મોલ ભાગ્યા કદ। તો આટલું વિદ્યાર્થી મિત્રો, પુશ કરી અને આટલું નોટમાં ખાસ ઉતારી લેવું। તો ક્યારેક તમે દ્રાવ્યના સીધા જ મોલ આપેલા હોય અને દ્રાવણનું કદ આપેલું હોય એ વખતે આ સૂત્રનો ઉપયોગ કરી શકો, પણ યાદ રાખવાનું કે ઉપર 1000 આપેલા હોય તો કદ એમએલમાં લેવાનું થશે, અને આ સૂત્રથી મોલારિટી ગણી શકાય। હવે મોલારિટી, તો હવે મોલારિટી, તો મોલારિટી જેને આપણે સ્મોલ એમ વડે દર્શાવીએ છીએ, બંને એક જ વસ્તુનો ડિફરન્ટ છે, તો વ્યાખ્યા લખું એટલે સમજી જશો। 1000 ગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને મોલારિટી કહે છે। ફરીથી 1000 ગ્રામ દ્રાવકમાં, હવે આપણને અહીંયા દ્રાવક એટલે પાણી, દ્રાવકમાં એટલે કે પાણીમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને મોલારિટી કહે છે। હવે આપણને અહીંયા ખ્યાલ કોમન ક્યાં છે, ડિફરન્ટ ક્યાં છે આપણે જાણી ગયા છીએ, પણ મતલબ એવો કે 1000 ગ્રામ દ્રાવકમાં તમે 1000 ગ્રામ દ્રાવકમાં દ્રાવ્યના એક મોલ ઓગાળશો તો મોલારિટી એક મળશે। કોમન વસ્તુ છે જે આપણે આગળ ભણી ગયા કે 1000 ગ્રામ દ્રાવકમાં એક મોલ ઓગાળશો તો મોલારિટી એક મળશે, જો બે મોલ ઓગાળશો તો મોલારિટી બે મોલર દ્રાવણ બનશે। મતલબ તમે દ્રાવ્યમાં જેટલો મોલ ઓગાળશો તો તેટલી જ મોલારિટી મળી જશે। તો
આનું સૂત્ર જોઈ લો, મોલાલિટી સ્મોલ એમ બરાબર 1000 ગુણ્યા 1000 દ્રાવ્યનું વજન ભાગ્યા 1000 અણુભાર ગુણ્યા 1000 દ્રાવકનું વજન. હવે દ્રાવ્યનું વજન આપણને અહીંયા ગ્રામમાં છે, આ પણ ગ્રામમાં છે. હવે અણુભાર જે છે, અણુભાર કોનો થશે? 1000 ગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને મોલાલિટી કહે છે. તો દ્રાવ્યનું વજન પણ ગ્રામમાં છે, દ્રાવકનું વજન પણ ગ્રામમાં, અણુભાર કોનો? દ્રાવ્યનો. અણુભાર એ દ્રાવ્યનો આવશે, ધ્યાન રાખજો. તો મોલારિટીનું પણ અહીંયા લખું છું, મોલારિટી બરાબર આપણે શું લખ્યું હતું? 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ ml. તમે અહીંયા જોઈ શકો છો કે 1000 દ્રાવ્યનું વજન, આમાં પણ દ્રાવ્યનું વજન, અણુભાર દ્રાવ્યનો આવશે આમાં, તો દ્રાવકનું વજન ગ્રામમાં છે જ્યારે દ્રાવણનું કદ ml છે. તો બંનેનો આપણે જે ડિફરન્ટ જે છે, મોલારિટી, તો 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને મોલારિટી કહે છે, જ્યારે મોલાલિટી એ 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને મોલાલિટી કહે છે. 1000 ગ્રામ એનો મતલબ 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને મોલાલિટી કહે છે. તો આ બંને સૂત્રોમાં આપણને અહીંયા ખ્યાલ આવી ગયો હશે. તો આજે આ બંને વસ્તુ એકદમ ક્લિયર છે. હજુ આમાં થોડીક વસ્તુ સમજવાની બાકી છે, અને આ વસ્તુ આપણે એક્ઝામ્પલમાં ઉપયોગી થશે તે આપણે નેક્સ્ટ પીરિયડમાં ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે મોલારિટી અને મોલાલિટી આ બંને મુદ્દાઓ ખાસ લખી અને તૈયાર કરી લેવા.